સુરતના કતારગામ વિસ્તારમાં ડમ્પરની અડફેટે ગત રોજ એક મહિલાનું મોત નિપજ્યું હતું, જેથી લોકોએ અકસ્માત બાદ ડમ્પરના ચાલકને માર મારી પોલીસને હવાલે કર્યો હતો, જેથી અકસ્માત સર્જનાર ડમ્પરના ચાલક બચાવવામાં પાલિકાના નવ સંયુક્ત યુનિયન તરફથી કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓએ વાહનો થંભાવી દઈને દેખાવો યોજ્યા હતા. ગાયત્રી ડેપો વસ્તાદેવડી કતારગામ ઝોન ખાતે સુરત મહાનગરપાલિકાના કાર્યરત નવ સંયુક્ત યુનિયન તરફથી કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું છે. જે મુજબ ગાયત્રી વાહન ડેપો ખાતેથી આરોગ્ય ખાતું, લોકસેવા વિભાગ તથા ડ્રેનેજ વિભાગના કોઈપણ વાહનો ડેપોમાંથી બહાર કાઢવામાં આવ્યા નથી, સાથે જ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. યુનિયન વતી મોહમ્મદ ઇકબાલ શેખે કહ્યું કે કિરણ હોસ્પિટલ પાસે જે બનાવ બન્યો અકસ્માતોમાં, તેવા પાલિકાના ડ્રાઈવરને ખૂબ જ માર મારવામાં આવ્યો છે, જે બાબતે જવાબદારો સામે પગલાં લેવા તેમજ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને રક્ષણ આપવાની માંગ સાથે દેખાવો યોજવામાં આવ્યો હતો.